નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા શહેરમાં અને જિલ્લાઓમાં લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે માહિતી આપી હતી. વડોદરા લોકસભા બેઠકના મતદાન મથકો પર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહી હતી. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે જણાવ્યું હતું કે સવારે 7 થી સાંજે 6 વાગ્યામાં મતદાન મથકો પર શાંતિપૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું. હેડવેવની આગાહી વચ્ચે ઉત્તમ મતદાન થયું હતું. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે લોકસભાની સામાન્ય ચૂંટણી અને 136 વાઘોડિયા વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી એ બંનેનો મતદાનનો દિવસ હતો. સવારે 7 વાગે શાંતિપૂર્ણ રીતે મોક પોલ પત્યા પછી સવારે 7 વાગે મતદાન શરૂ થયેલું. મતદાન શરૂ થયા પછી 6 વાગે જે મતદાન પૂર્ણ થવાનો શેડ્યુલ ટાઈમ છે ત્યાં સુધી બૂથ ઉપર કોઈ ગંભીર અનિચ્છનીય બનાવ કોઈ બન્યો નથી કે કોઈ બૂથ ઉપરનો ઇલેક્ટ્રલ ઓફેન્સ નોંધાયો નથી અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર દિવસ દરમિયાન અને નોંધપાત્ર ટકાવારીમાં મતદાન થયેલું છે. 6 વાગ્યાના આંકડા મોડી સાંજે આવી શકે, રાતે 10 થી 12ની વચ્ચે લગભગ ફાઇનલ થતા હોય છે. પણ હું જિલ્લાના તમામ મતદારોનો મતદાન સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે અને નોંધપાત્ર માત્રામાં મતદાન થયું છે તે બદલ જિલ્લાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન પાઠવું છું. અને મીડિયાના મિત્રોએ પણ અમને જે સહકાર આપ્યો છે, અમારી કામગીરી લોકો સુધી પહોંચાડી છે અને મતદાનની ટકાવારી વધે એના માટે પણ મીડિયાએ અમને જે સહકાર આપ્યો છે તેના માટે મીડિયાના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમાં ફરિયાદ જેવું નથી હોતું પણ એનો પ્રોટોકોલ એવો છે કે મતદાન શરૂ થયા પછી બીયુ અથવા સીયુ જો બગડે, એટલે કે એમાં ફંક્શનલ કંઈક ડિફોલ્ટ થાય તો બીયુ સીયુ અને વીવીપેટ આખો સેટ બદલવો પડે અને જો વીવીપેટમાં કંઈક ખામી સર્જાય તો માત્ર વીવીપેટ બદલવાના હોય છે. બીયુ સીયુ કરતાં વીવીપેટ બદલવાના કિસ્સા વધારે છે. ચોક્કસ આંકડો અત્યારે હું આપને એટલે નથી આપી શકતો કારણ કે 5 વાગ્યાના અને 6 વાગ્યાના આંકડાથી અમે એકત્રિત કરીને આપીશું ફાઇનલ. 5 વાગ્યા સુધીના પણ એકત્રિત કરવાના છે. પણ લગભગ એવું કહેવાય કે સિટીમાં જો વીવીપેટ રિપ્લેસ કરવાનું હોય તો 15 થી 30 મિનિટની અંદર રિપ્લેસ કરીને મતદાન શરૂ થઈ જતું હોય છે અને બીયુ સીયુ અને વીવીપેટ ત્રણેય બદલવાના હોય તો 45 થી 60 મિનિટની અંદર લગભગ એ બદલી નાખવામાં આવ્યા છે અને પુનઃ મતદાન શરૂ થઈ જાય છે. એવી કોઈ ગંભીર ફરિયાદ કે કોઈ એવું કિસ્સો બનેલો નથી. ક્યાંક લાઈન હોય કે મતદાન ધીમું છે કે એ પ્રકારનો રજૂઆતો આવતી હોય તો એના માટે અમે યોગ્ય વ્યવસ્થા જે તે વખતે કરી દીધી. નહીં, એવી ટેલિફોનિક આવે એટલે એના કોઈ કાઉન્ટ નથી કરી શક્યા અમે. એવી અમારી સુધી કોઈ ફરિયાદ આવી નથી હતી. મતદાર યાદીમાં મૃત, એક મિનિટ એમાં હું એટલું ચોખવટ કરીશ કે મતદાર જીવતો હોય અને મતદાર યાદીમાં મૃત બતાવ્યું હોય એવા કોઈ કિસ્સા ઓફિશિયલી અમારી સુધી આવ્યા નથી એટલે એ પ્રશ્ન નથી. હા, આપ શું કહેવા માંગો? ચોક્કસ કહી નહીં શકીએ પણ એટલું ચોક્કસ કહીશું કે 65% લોકસભા માટે ક્રોસ થશે એવી અમારી ગણતરી છે. એક્ઝેક્ટ આંકડો અત્યારે નહીં આપી શકીએ એવી અમારી આશા અપેક્ષા છે અને કદાચ જિલ્લા માટે 66-67 સુધી પહોંચી શકે કે એનાથી પણ વધી શકે એવું અમારી ગણતરી છે. ચોક્કસ આંકડો અત્યારે આપવો શક્ય નથી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.